મોડાસા શહેરના જિલ્લા સેવા સદન સામે આવેલી તત્વ આર્કેટના પાછળના ભાગે તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા કુલીકર ગામના પ્રીત નામના વિદ્યાર્થીનો ગત ગુરુવારના રોજ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળતા ચકચાર મચી જવા પામી હતી. પુત્રના અકાળે મોતના વાવર સાંભળી પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. પરિજનોએ પણ મોતના કારણની આશંકા દર્શાવી છે. પોલીસે યુવકના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પોલીસ સત્ય બહાર લાવે તેવી પરિજનોએ માંગ કરી હતી. અભ્યાસ માટે જતો હતો નિયમિત, અને જે 4 તારીખના રોજ જે બનાવ બન્યો એ વેળા 3 વાગ્યાના સમયગાળામાં ફોન આવ્યો મારે. અમે જોવા ગયા એ વેળા એક બોડી જ જોવા મળી છે હમણાં, અને તેઓ એના જોડે 2 બેગ હતી, ઘડિયાળ હતી, એના પોતાના 2 અને ચપ્પલ, આ વસ્તુ કશું જોવા મળ્યું નથી. અને એ શંકાસ્પદ લાગે છે તો પહેલાં તત્વ એન્જિનિયર કેમેરા ચેક કરવા, અને પછી આજુબાજુ તપાસ કરવી. પોલીસ તો પોલીસ તપાસ જ કરવી જોઈએ, અને પોલીસ સારો નિર્ણય લેશે અમારા પછી. એવો અમને વિશ્વાસ છે, યોગ્ય તપાસ કરવી. હું ગામ કોલી ખડની ચૌધરીની મમ્મી બોલું છું. મારે જોડે એટલે હું જઈને મેં એના પપ્પા નો કોન્ટેક્ટ કર્યો, પણ એને કોઈની જોડે વાત નથી. તો મેં બીજો ઉદાહરણ મારા ભાભી નો મોકલ્યો, પણ ત્યાં જઈ બસ સ્થળ પર પહોંચ્યો, પણ ત્યાં જઈને મારા છોકરાનો બેગ, કોઈ પણ વસ્તુ, એની ઘડિયાળ, તો એના ચંપલ કશું હાથમાં નહીં આવ્યું. અને પોલીસે એની રીતે કામગીરી કરી, મને પૂરો વિશ્વાસ છે. પણ મને મારે એક છોકરો મારા છોકરાને બસ મને મેં મને એટલી મારી ગઈ.